नमस्ते विद्यार्थी मित्रों, शाला परिवार वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। विषय संस्कृत धोरण 9 पद्य 12 सुभाषित सप्तकम एटले के 7 सुभाषितो। केटला सुभाषितो? 7 सुभाषितो आपेला छे। पहला सुभाषित नी अंदर कीधुं छे के आ 5 बाबतो धीमे धीमे करवी जोईए। केवी? तो के मार्ग कापवो, गोदड़ी सेवी, पर्वत ओळंगो अने विद्या प्राप्त करवी अने धन मेळवो। बीजा श्लोकनी अंदर कीधुं छे चारित्र, सुरवीरता, उद्यमशीलता, पंडिताई अने मित्र आ 5 मोटो शुं छे? खजानो छे। ત્રીજા શ્લોકની અંદર સંગઠન કે એકતા કલ્યાણકારી છે એવું કીધું છે। ચોથા સુભાષિતમાં કીધું છે વાદળ દ્વારા મળતું જળ, આત્મબળ, આત્માનું બળ, આંખનું તેજ અને ધાન્ય જેવું બીજું કંઈ પ્રિય નથી હોતું। એના પછી 5મા શ્લોકની અંદર સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનો પ્રત્યે સમાન ભાવના અને ચારિત્રતા આ બધા વિદ્વાન માણસના આભૂષણો છે, ઘરેણાઓ છે। છઠ્ઠામાં કીધું છે ઉત્સાહી અને ઉદ્યમી માણસ માટે બધું શક્ય બની જાય છે। માણસ ઉત્સાહી હોવો જોઈએ કોઈ પણ કાર્ય કરવા માટે। સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે, જો સારો પુત્ર હોય તો। જોઈએ પેલા શ્લોકની અંદર કહે છે, સુભાષિતની અંદર કહે છે સનેહ પંથા। સને એટલે ધીમે ધીમે, પંથા એટલે માર્ગ કાપવો, ધીમે માર્ગ કાપવો। સને કંથા, કંથા એટલે ગોદડી, ધીમે ગોદડી બનાવવી જોઈએ, નહીતર શું થાય, લાગી જાય। સને પર્વત લંઘનમ, પર્વત લંઘનમ એટલે ઓળંગવો, ધીમે પર્વત ઓળંગવો। સનેહ વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી। સનેહ વિતમ, ધીમે ધીમે, વિત એટલે ધન, વિતમ એટલે ધન, ધીમે ધીમે ધન કમાવવું। એતાની એટલે આ, પંચ એટલે 5। સનેહ સને ભવતી, ધીમે ધીમે થાય છે। આ 5 બાબતો કેવી રીતે થાય છે? ધીમે ધીમે થાય છે, ધીમે ધીમે। પંથા એટલે માર્ગ કાપવો, કંથા એટલે ગોદડી, ધીમે ધીમે ગોદડી બનાવી, પર્વત લંઘનમ એટલે ધીમે ધીમે પર્વત ઓળંગવો, વિદ્યા એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, વિતમ એટલે ધન, ધીમે ધીમે ધન કમાવવું। આ 5 બાબતો કેવી રીતે થાય છે? ધીમે ધીમે થાય છે। બીજા સુભાષિતની અંદર કહે છે શીલમ શૌર્ય મના લશ્યમ પાંડિત્યમ મિત્ર સંગહ અચોર હરણ્યાની પંચેતાન્ય લક્ષ્યો નિધિ। શીલમ એટલે સારું ચરિત્ર, શૌર્યમ એટલે સુરવીરતા, અનાલશ્યમ એટલે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે પંડિતાય, અને મિત્ર સંગમ સારા મિત્રનો સંગ, ચોર હરણ્યાની ચોર ચોરી ન કરી શકે તેવી, એતાની આ 5 લક્ષણ નિધિ, 5 બાબતો અવિનાશી ખજાનો છે। કેવો ખજાનો છે? અવિનાશી ખજાનો છે। જો એક તો આપણી પાસે સારું ચરિત્ર હોય, આપણામાં સુરવીરતા હોય, ઉદ્યમશીલતા એટલે આપણામાં મહેનત કરવાની તાકાત હોય, પંડિતા એટલે આપણામાં ચતુરાઈ હોય, અને સારા મિત્રનો જો સંગ્રહ હોય તો ચોર ચોરી ન કરી શકે તેવી, આ બાબતો કેવી છે? અવિનાશી ખજાનો છે। અવિનાશ એટલે જ્યારે ક્યારેય ખૂટે નહીં તેવો ખજાનો છે। કઈ કઈ? તો કે સારું ચરિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી, આ 5 બાબતો કેવી છે? તો કે અવિનાશી છે। ત્રીજા સુભાષિતની અંદર કહે છે સહતિહી શ્રેયસી પુષામ વિગુણેશ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટાન પ્રરોહંતી તંડુલાહા। કહે છે વિગુણ હું એટલે વિરોધી ગુણ ધરાવનારા, બંધુષુ એટલે સગાઓમાં પણ, પુષામ સહતી એટલે
માણસોની એકતા શ્રેયસી એટલે કે કલ્યાણકારી હોય છે. શ્રેયસી એટલે કેવી હોય? કલ્યાણકારી હોય. તુષે એટલે કુસકાઓથી. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. તાંડુલહ એટલે ચોખાના દાણા. ન પ્રરોહંતી ઉગતા નથી. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ભલે ગુણ વિરોધી ગુણ ધરાવતા હોય છતાં પણ સગાઓમાં શું હોવું જોઈએ? એકતા હોવી જોઈએ. જો એકતા હશે તો એ કલ્યાણકારી હશે, નહીંતર કુશકામાંથી એટલે કે ચોખાના દાણા જેમ છૂટા પડી ગયા હોય અને ફરી ઉગી શકતા નથી. કુશકાથી છૂટા પડેલા ચોખાના દાણા ફરી પાછા ઉગી શકતા નથી. એટલે કહે છે, મનુષ્યએ પણ ભલે આપણા વિચાર જુદા હોય, વિરોધી ગુણ ધરાવતા હોય, પણ આપણા જે બંધુ છે, સગા સંબંધીઓ છે, એમની સાથે આપણી એકતા હોવી જોઈએ. એનાથી આપણે અલગ તરવાનું નથી. એ જ કલ્યાણકારી છે. નહીતર પછી છે, કુશકામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરીવાર ઉગી શકતા નથી, એમ આપણે પણ આપણા કુટુંબ સાથે ફરી પાછા ઉગી શકવાના નથી, સુમેળ સાધવાનો નથી, એવું કહેવામાં આવેલું છે. ચોથા શ્લોકની અંદર કહે છે, નાસ્તિ મેઘશમમ તોય નાસ્તિ ચાત્માનમ બલમ, નાસ્તિ ચક્ષુષમમ તેજો નાસ્તિ ધાન્યસમમ પ્રિયમ. મેઘસમમ એટલે મેઘ સમાન, તોયમ એટલે જળ, ન અસ્તિ એટલે નથી, મેઘ સમાન જળ નથી, આત્મસમમ ચ બલમ આત્મ સમાન બળ નથી, ન અસ્તિ ચક્ષુષમમ તેજઃ ન અસ્તિ આંખ સમાન તેજ નથી, ધાન્ય સમાન પ્રિય ન અસ્તિ અને ધાન્ય સમાન પ્રિય નથી, મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી અને આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન કોઈ વસ્તુ પ્રિય હોતી નથી. પાંચમા શ્લોકની અંદર કહે છે, સત્યમ તપો જ્ઞાનમ હિતમ, શું કીધું છે? જ્ઞાનમ હિંસતામ ચ વિદ્વ પ્રિય ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન યો કપક્ષો વિહગા પ્રિયાતિ. સત્યમ એટલે સત્ય, તપ એટલે તપ, જ્ઞાનમ એટલે જ્ઞાન, અહિંસતામ એટલે અહિંસા, વિદ્વત પ્રણામમ એટલે વિદ્વાનોને પ્રણામ, સુશીલતામ એટલે સારું ચરિત્ર, જે આ બધું કરે છે, એતાની વિદ્વાન વિદ્યતી તે જ વિદ્વાન છે, જે આ બધું કરે છે તે કેવો છે? વિદ્વાન છે. સહ વિદ્વાન અસ્તિ તે ખરેખર એક, એક પક્ષ વિહગહ એક પાંખવાળું પક્ષી પણ ન પ્રિયતે આગળ ઉડી શકતું નથી. વાત કરી છે સત્ય, જેનામાં સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વતાનો પ્રમાણ અને સચ્ચરિત્રતા, સારું ચરિત્રતા, જે આ બધું કરે છે ને એ જ વિદ્વાન ગણવામાં આવે છે, એ જ પંડિત ગણવામાં આવે છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું એટલે કે ઉડી શકતું નથી. આ બધી બાબતો આપણામાં હોવી જોઈએ. વિહગ એટલે પક્ષી, એક પાંખવાળું પક્ષી આગળ ઉડી શકતું નથી. એના પરથી કે છે, કાષ્ઠા અગ્નિ જાયંતે મથ્યમાનાત ભૂમિષ્યોયમ માન્યમાનઃ દદાયઃ સોતશાહાનામ નાસ્ત્ય સાધ્યમ નારણમ માર્ગરબ્ધા સર્વયન્ના ફલંતી. કે છે, મથ્યમાનાત એટલે મથવામાં આવતા, કાષ્ઠાત એટલે લાકડામાંથી, અગ્નિ જાયંતે એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે. જો મથવામાં આવે ને તો લાકડામાંથી શું થાય? અગ્નિ પણ ઉત્પન્ન થાય છે. ભૂમિ કે છે,
ખન્યમાના એટલે ખોદવામાં આવતી, ભૂમિ એટલે ધરતી પણ શું આપે છે? તોયમ દદાતી, તોયમ શબ્દ આગળ આવી ગયો, તોયમ એટલે પાણી, પાણી આપે છે. જો ધરતી ખોદવામાં આવે તો એ પણ શું આપે છે? પાણી આપે છે. સોત્સાહનામ એટલે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ. નરાણામ અસાધ્યમ ન અસ્તિ, કંઈ પણ અસાધ્ય નથી. જે ઉત્સાહી માણસ છે એના માટે કાંઈ પણ અસહ્ય નથી, બધી જ બાબતે કરી શકે છે. જો મથવામાં આવતા આપણે લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન કરી શકતા હોય, ખોદવામાં આવે ધરતી તો એમાંથી પાણી ઉત્પન્ન કરી શકતા હોય, તો ઉત્સાહી માણસને માટે કંઈ પણ અશક્ય વસ્તુ છે જ નહીં. માર્ગરબ્ધા સર્વના ફલંતી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્ન એને ફળે જ તે. કહે છે કોઈ પણ માણસ મથવામાં આવે ને તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન કરી શકે છે, ખોદવામાં ધરતી આવે તો પાણી આપે છે, ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અશક્ય છે જ નહીં. યોગ્ય રીતે આરંભેલા બધા જ કાર્યો ફળે છે, એવું છઠ્ઠા સુગાસિતની અંદર કહેવામાં આવેલું છે. સાતમા સુગાસિતની અંદર હવે કહે છે, પાત્રમ ન પાયંતી નેવ મલમ પ્રસુતે, સ્નેહમ ન સહતિ નેવ ગુણાક્ષીણોતિ, દ્રવ્યાણામ સમયે ચરતામ ન ધતે, સત્પુત્ર એષઃ કુલશ્ચિનિકો અપિ દીપઃ. કે છે એષઃ સત્પુત્ર, આ સત્પુત્ર, કુલમપિ કો અપિ દીપઃ, કુલરૂપી ભવનમાં કોઈ દીપક છે? આ સત્પુત્ર કુલરૂપી ભવનમાં કોઈ દીપક છે. પાત્રમ ન તાપયતે, પાત્રને ગરમ કરતો નથી. દીવો છે એ પાત્રને એ કે છે ગરમ કરતો નથી. મલમ ન એવા પ્રસુતે, મેષને પણ ઉત્પન્ન કરતો નથી. મેષને શું કરતો નથી? ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સરહતિ, સ્નેહને ખતમ કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. કે છે દ્રવ્યાવસાન સમયે, અને નથી અને ગુણોને ક્ષીણ પણ કરતો નથી. મારેલા જે ગુણ જે છે એને પણ ખતમ કરતો નથી. દીપકનું સુંદર રૂપક પ્રયોજન કર્યું છે. કે છે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે? તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને શું કરતો નથી? ગરમ પણ કરતો નથી, મેષને ઉત્પન્ન પણ કરતો નથી. સ્નેહ એટલે તેલ, તેલને ખતમ પણ કરતો નથી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. જે કાંઈ ગુણો છે એને પણ શું કરતો નથી? તો કે ક્ષીણ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાત શુભાષિતો જે છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.